કેમ છો મિત્રો? બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે નેટ પેપરમાંથી કુંજો બનાવતા શીખવાનું છે. કેવી રીતે આપણે નેટ કાપડનો ઊનથી ભરી અને કુંજો બનાવવો તે આપણે આ વિડીયોમાં શીખવાના છીએ. આ નેટ પેપર લીધેલું છે, આ બે કલરની ઊન લીધેલી છે, આ મોટી સોય છે અને આપણે આને કુંજો, સરસ મજાનો ફૂલદાનીનો કુંજો કેવી રીતે બનાવવો તે આપણે આ વિડીયોમાં શીખવાના છીએ. તો મિત્રો, અમારી ચેનલમાં જો તમે નવા જોડાણા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે સીવણ ક્લાસના વિડીયા પણ અમે આ વિડીયો આ ચેનલમાં મૂકીએ છીએ, ભરત ગૂંથણના વિડીયા પણ અમે આ ચેનલમાં મૂકીએ છીએ, મોતીકામના વિડીયા પણ અમે આ ચેનલમાં મૂકીએ છીએ, જેથી તમને અમારા વિડીયા તમારી સુધી પહેલાં પહોંચે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આપણે બનાવીએ નેટ કાપડમાંથી કુંજો. ભરત આ ઊનથી ગૂંથી અને કુંજો બનાવવાનો છે, સોયથી ભરી અને કુંજો બનાવવાનો છે. તો આપણે પહેલાં કઈ રીતે કુંજો બનાવવો, આપણે તો પહેલાં નેટ પેપર લીધેલું છે. આ નેટ પેપર છે, આ બજારમાં ઓલરેડી મળે છે. આ પેપર બે કલરની ઊન લીધેલી છે, આ અને આ કલરની. પછી આ મોટી સોય લીધેલી છે અને આ આપણે આવા બે ટુકડા કરી લીધેલા છે આ કુંજામાં. પછી આ ટુકડો કરી લીધેલા છે. તો પહેલાં તો આપણે સોયને આવી રીતે ઓળવી લઈએ. આ ઊન જાડી હોય લેવાની હોય છે, સાયના ઊન છે. એટલે મિત્રો આપણે આ રીતે સોયને ઓળવી લઈએ. હવે આને આપણે પહેલાં તો આ નાનો ટુકડો છે, નાના ટુકડાને આપણે આ રીતે બાંધી દઈશું. આ રીતેથી આપણે આને આ હું તમને નજીકથી બતાવીશ થોડુંક. જો આ રીતે આવું આવી રીતે આપણે પૂરી કિનારી ફરતી આપણે કરી લેવાની છે. જો આ રીતે, આ રીતે આપણે ફરતું પહેલાં ઓલરેડી બનાવેલું છે, તમને હું એક નમૂનો બતાવી દઉં. જો આ રીતે, આ રીતે આપણે ફરતી જેને આવી રીતે આપણે ભરી અને આ રીતે બનાવી, આ રીતે ભરી અને આવી રીતે આપણે બનાવી શકીએ. હવે આ સોકઠું કેવી રીતે બનાવવું તે પણ આપણે આ પેપરની અંદર શીખી લઈએ. આ ઊન લીધેલી છે એને આપણે ત્રણ આ રીતે મિત્રો આપણે આને ગૂંથવાનો છે. જો આ રીતે આવી રીતે મિત્રો આપણે આ જો અમે પહેલાં બનાવેલું છે આ ચોકઠું, આ ઊનથી આ ખાનાની અંદર આ ઊન છે, ઊનથી આ ખાનાની અંદર આપણે આ સોયથી આવું બીજું આપણે બનાવીએ છીએ. તો આવી રીતે આપણે બનાવતા જવાનું છે. આ રીતે આપણે આ ચોકઠું તૈયાર કરવાનું છે. આ તો આપણે બની ગયું છે, આ ઊનથી આપણે ભરી લીધું છે. આવી રીતે આપણે એક આયા બનાવવાનું છે, આયા સામે બનાવવાનું છે, એક આપણે આ સાઈડ બનાવવાનું છે, એક આપણે આ સાઈડ બનાવવાનું છે. તો આ જો મેં પહેલાં બનાવેલું છે,
અહીંયા સી આ બે એક એક સાઈડ અને આવી રીતે આપણે સામું એને જોડી દેવાનું છે। આવી રીતે આપણે ભરી અને આ મે બનાવ્યું છે તે જોડી દેવાનું છે। જો આ તમે જોઈ શકો છો આ ઊનથી આપણે કિનારી બનાવેલી છે। પછી આ અહીંયા જો મેં સોકઠું બનાવ્યું છે આ ચોકઠું બનાવવાનું છે। આવી રીતે આપણે બે કલરમાં આપણે આ નેટ પેપરમાં આવું પહેલાં તૈયાર કરવાના છે। આવા 8 થી 10 આવા આપણે બનાવી લેવાના છે। આ પેપરના આવા ટુકડા કરવાના છે। આ ટુકડા કરી અને આવા 8 થી 10 આપણે બનાવી લેવાના છે। પછી આવું એક મોટું પેપર લેવાનું છે, નેટ પેપર। આ મોટું પેપર લઈ અને આ મોટા પેપરની અંદર પણ આપણે આ રીતે ફરતી કિનારી કરી લેવાની છે। જો આ મેં પહેલાં ઓલરેડી બનાવેલું છે, આ હું તમને શીખવાડવા માટે આ કેવી રીતે બનાવવું તે માટે થઈને અને આ મેં તમને એક નમૂનો બતાવતી હતી, તો આ મેં પહેલાં ઓલરેડી બનાવ્યું છે। જો આ સોકઠું બન આવું આપણે પહેલાં તૈયાર કરવાનું છે અને એને આવી રીતે આપણે જોડી દેવાનું છે। આ રીતથી જો આ રીતથી આપણે જોડી દેવાનું છે। આ પેપરમાંથી જ બનાવેલું છે, આ પેપરથી એને આપણે આ રીતે સોયથી આ રીતે સાંધી દેવાનું છે, જોડી દેવાનું છે બે ભાગ। અને આ રીતે જે રીતે આપણે આ કિનારી છે આ કિનારીની રીતે આપણે આ બનાવી લેવાની છે। આ ચોકઠું બનાવ્યું છે એ રીતે આપણે આ ચોકઠા ઊનથી બનાવી લેવાના છે। આ ચોકઠા જો તમે આમાં જોઈ શકો છો અને આ ચોકઠું આપણે પછી ત્યારે સંધાડી દેવાનું છે આ રીતે જો તમે આ રીતે। તો મિત્રો આવી રીતે તમે પણ કુંજો ફૂલદાનીનો બનાવી શકો છો સરસ રીતે। આની અંદર આપણે આ બોટલ નાખેલું છે, ઊન બની જાય એટલે આપણે આની પાણીનો બોટલ હોય એ અંદર આની અંદર આપણે બોટલ નાખેલી છે। અને તો રેડી છે મિત્રો આપણો આ કુંજો। આવી રીતે તમે પણ ઘેરે આવા ફૂલદાનીનો કુંજો સરસ બનાવી શકો છો। તો આપણે આ ફૂલદાનીમાં આ રીતે ફૂલ પણ ગોઠવી દઈએ। આ રીતે ફૂલદાનીમાં ફૂલ પણ ગોઠવાઈ ગયા છે। તો આવી રીતે આપણે તમે પણ ઘરે કુંજો બનાવી શકો છો ફૂલદાનીનો, તમે કુંજો સરસ રીતે જોઈ શકો છો। અમે સિલાઈ કામના વિડીયા પણ આ ચેનલમાં મૂકીએ છીએ, મોતી કામના વિડીયા પણ અમે આ ચેનલમાં મૂકીએ છીએ, ભરત ગૂંથણના હોય કોઈ પણ નવા વિડીયા, ખેતી કામના તમામ વિડીયા અમે આ ચેનલમાં યુવી બ્લોક ચેનલમાં અમે મૂકીએ છીએ। તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે તમે આવા નવા નવા કોઈ પણ વિડીયા તમારી સુધી પહોંચે। તો મિત્રો તમે પણ આવો કુંજો બનાવજો અને આવી નેટ પેપરથી ઊનથી તમે પણ આવો કુંજો ઘરે બનાવજો। તો બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને સીતારામ। ફરી મળીશું આવા કોઈ બીજા નવા વિડીયામાં। ત્યાં લગી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને